हेलो स्टूडेंट्स, આજના આ લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી મેળવશું. જેવું ગુરુત્વ ક્ષેત્ર છે એવું જ વિદ્યુત ક્ષેત્ર. તો જોઈએ કોને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. આપણે ગુરુત્વ ક્ષેત્રનું ઉદાહરણ લઈએ. મારી પાસે એક સ્મોલ એમ દળનો પદાર્થ છે જેને હું પૃથ્વીથી અથવા પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે રાખું છું. તો શું થશે? તો પૃથ્વી એમ દળના પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડશે અને બળનું સૂત્ર પણ આપણે 11th માં જોઈ ગયા. એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ, જે કેપિટલ એમ એટલે પૃથ્વીનું દળ, સ્મોલ એમ એટલે પદાર્થનું દળ, બાય આર સ્ક્વેર. આ તો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર. તો પૃથ્વી ક્યાં સુધી બળ લગાડી શકે? તમને 11th યાદ હશે, ગુરુત્વાકર્ષણ બળ એ ગુરુ અંતરીય બળ છે. ગુરુ અંતરીય બળ એટલે શું? જે ખૂબ મોટા અંતર સુધી લાગે એને કહેવાય ગુરુ અંતરીય બળ. ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય ક્યાં મળે અથવા શૂન્ય ક્યારે મળે? જો આર અનંત હોય તો. આર ની કિંમત અનંત મૂકો, એફ કેટલા મળશે? 0. એટલે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુ અંતરીય બળ છે. જે મહત્તમ અંતર સુધી પૃથ્વી બળ લગાડી શકે એના દ્વારા ઘેરાયેલો આખો વિસ્તાર તમે ગણો, એક ગોળીય કવચ જેવું મળશે તમને. આ જે આખો વિસ્તાર છે, આ ભાગ આખો, એને આપણે 11th માં કહેતા હતા ગુરુત્વ ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર પણ એવું જ કે કોઈ વીજભાર જો મારી પાસે હોય, ધારો કે મારી પાસે કેપિટલ ક્યુ વીજભાર છે, એની આસપાસ જો હું કોઈ એક બીજો વીજભાર મૂકું, ખૂબ નાનો વીજભાર છે સ્મોલ ક્યુ, તો શું થશે? આ કેપિટલ ક્યુ વીજભાર છે આ સ્મોલ ક્યુ વીજભાર પર, સ્મોલ ક્યુ નો વીજભાર પણ ધન જ છે, બળ લગાડશે. કેવું બળ લગાડશે? અપાકર્ષી બળ. જેટલા મહત્તમ અંતર સુધી મારો જે સોર્સ વીજભાર છે એટલે કે કેપિટલ ક્યુ બળ લગાડી શકે, એના દ્વારા ઘેરાયેલો જો વિસ્તાર લેવામાં આવે તો એ આખો વિસ્તાર એ જે ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા જોઈએ કે કોઈ વીજભાર પોતાની આસપાસ રહેલા બીજા વીજભાર પર આકર્ષી કે અપાકર્ષી બળ લગાડે છે. જે મહત્તમ અંતર સુધી બળ લગાડી શકે એ અંતરને ત્રિજ્યા લઈ જો ગોળો રચવામાં આવે તો આ ગોળા વડે ઘેરાયેલ વિદ્યુત ગોળા વડે ઘેરાયેલ વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. હમણાં આપણે વાત કરી હતી એમ જ, મારી પાસે એક વીજભાર છે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ મારે શોધવું છે. તો એક યામાક્ષ પદ્ધતિ લઈએ કે જેના કેન્દ્ર પર પ્લસ ક્યુ વીજભાર રાખેલો છે ઉગમ બિંદુ પર, અને મારે કોઈ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર છે એ શોધવું છે. જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તે બિંદુએ એક પરીક્ષણ વીજભાર લેવામાં આવે છે. પરીક્ષણ વીજભાર પ્રણાલીગત રીતે હંમેશા ધન જ લેવામાં આવે છે. પ્રણાલીગત રીતે પરીક્ષણ વીજભાર છે એ હંમેશા કેવો હોય? ધન હોય. તો એ જ વાત કરીએ યામાક્ષ પદ્ધતિ, એના ઉગમ બિંદુ પર પ્લસ ક્યુ વીજભાર છે રાખેલો છે, અને જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તે આપણે પરીક્ષણ વીજભાર રાખ્યો છે. તો આ બે વીજભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ છે તમારે શોધવું હોય તો તમને કેટલું મળે? કુલંબનો નિયમ જે વાપરીએ, આ બળની દિશા કઈ હશે? બંને વીજભાર સજાતીય વીજભાર હોવાથી કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ પર કેવું બળ લગાડશે? અપાકર્ષી બળ, ધક્કો મારશે આ દિશામાં. એટલે કે દિશા છે એ આર કેરેટની દિશા છે, સ્થાન સદિશની દિશા છે. તો પહેલા તો આપણે લખી નાખીએ કેપિટલ ક્યુ વડે
स्मॉल क्यू એટલે કે પરીક્ષણ વીજભાર પર લાગતું બળ, અને બળ હશે 1/4πε0 અથવા તો કુલમ અચળાંક પણ લખી શકાય કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ, જ્યાં આર કેરેટ એ બળની દિશા દેખાડેલી છે. બળ અહીંયા સદિશ સ્વરૂપે લખેલું છે, જ્યાં આર કેરેટ શું હશે, એકમ સદિશ, સદિશના છેદમાં સદિશનું માન. જો તમને ગુરુત્વ તીવ્રતાની વ્યાખ્યા યાદ હોય તો કદાચ આપણે એવું લખતા હતા, ગુરુત્વ તીવ્રતા આઠમા ચેપ્ટરમાં ઇલેવન્થમાં ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં એમ, સદિશ રાશિ હતી. એકમ દળ દીઠ છેદ હોય ને, એકમ બોલીએ, એકમ દળ દીઠ બળને ગુરુત્વ તીવ્રતા કહેવાય, જેનો એકમ ન્યૂટન પર કેજી હતો. સેમ એવી જ રીતે વિદ્યુત ક્ષેત્રની ગાણિતિક વ્યાખ્યા જો જોવા જઈએ તો એ છે એકમ ધન વીજભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. જે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું તે બિંદુએ આપણે શું રાખ્યો હતો, પરીક્ષણ વીજભાર. તો જો તમે એકમ વીજભાર દીઠ લાગતું બળ એવું લખો તો કંઈક આવું શું બને, આ છે આપણું વિદ્યુત ક્ષેત્ર. સદિશ સ્વરૂપે લખીએ, આ કરી દીધો સદિશ. ઉપરના સમીકરણમાં સ્મોલ ક્યુ ને એફના છેદમાં લઈ જાઓ તો શું મળશે, 1/4πε0 ક્યુ બાય આર સ્ક્વેર આર કેરેટ. તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, બરાબર. તો ક્યુ વડે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે, 1/4πε0 ક્યુ બાય આર સ્ક્વેર. યાદ રાખો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય, વિદ્યુત ક્ષેત્રની દિશા એ બળની દિશા હોય. ક્યારે, જ્યારે વીજભાર એટલે કે કેપિટલ ક્યુ છે એ ધન હોય. તો આ બંને સમીકરણ પરથી જુઓ તમને એક ફોર્મ્યુલા મળ્યું, શું મળ્યું, એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ, સદિશ સ્વરૂપે લીધો સદિશ સ્વરૂપ. જે દિશા બળની એ દિશા વિદ્યુત ક્ષેત્રની. ક્યારે, જો ક્યુ ધન હોય તો, પણ જો ક્યુ ઋણ હોત તો એફ ઇઝ ઇક્વલ ટુ શું થાત, માઇનસ ક્યુ ઇન્ટુ ઈ, એટલે કે દિશા પરસ્પર વિરુદ્ધ થઈ જાય. તો ઋણ વીજભાર માટે દિશા કેવી હોય, પરસ્પર વિરુદ્ધ હોય. તો કોઈ વીજભાર વડે વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી રીતે મેળવી શકાય, એ દિશા મેળવવા માટે પરીક્ષણ વીજભાર છે એ મૂકવામાં આવે, જેને આપણે આગળ સમજશું હમણાં. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ શું છે, શું મળશે, હમણાં સૂત્ર લખ્યું એના અનુસાર એકમ વીજભાર દીઠ લાગતું બળ એટલે કે બળના છેદમાં વીજભાર, ન્યૂટન પર કુલમ. બીજો પણ એક એકમ છે, વોલ્ટ પર મીટર. નોંધજો, વોલ્ટ પર મીટર, પરંતુ એને આપણે આના પછીના ચેપ્ટરની અંદર છે એ ડિસ્કસ કરશું. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રથી આખા વિદ્યુત ક્ષેત્રના અંતે ક્યાં પોઈન્ટ આપણે મળે, મહત્વના મુદ્દા કેટલા, તો નોંધીએ વિદ્યુત ક્ષેત્રના મહત્વના મુદ્દા. તો પહેલો મુદ્દો નોંધીએ, પરીક્ષણ વીજભાર છે એ શક્ય એટલો નાનો હોવો જોઈએ, એટલે કે ક્યુ ટેન્સ ટુ ઝીરો હોવો જોઈએ. હા, પાછા ઝીરો તો શક્ય નથી, કેમ કે નાનામાં નાની કિંમત જ કેટલી છે, પાછી 1.6 × 10⁻¹⁹ કુલમ, ક્વોન્ટમીકરણમાં આપણે ભણી ગયા. સર એવું કેમ, કેમ નાનો નાનો હોવો જોઈએ, જો નાનો નહીં હોય તો શું થશે. તો અહીંયા આપણે યામાક્ષ પ્રતિમાં કેપિટલ ક્યુ મૂક્યો હતો, અહીંયા સ્મોલ ક્યુ મૂક્યો હતો.
જો પરીક્ષણ વિદ્યુત વધારે પડતો મોટો હોય તો પરીક્ષણ વીજભાર જે એ પણ કેપિટલ ક્યુને બળ લગાડશે, આખું તંત્ર જે એ જ બદલાઈ જશે, કેમ કે બે વીજભાર વચ્ચેનું અંતર જ બદલાઈ જશે. તો મારો પરીક્ષણ વીજભાર છે શક્ય એટલો કેવો હોવો જોઈએ, નાનો હોવો જોઈએ કે જેથી કેપિટલ ક્યુને હલાવી જ ના શકે. દાખલા તરીકે મારા હાથમાં ચોક હોય, હું ચોકને મુક્ત પતન કરાવું તો નો ડાઉટ ચોક પૃથ્વી પર અને પૃથ્વી ચોક પર બળ લગાડે, પણ ચોકનું દળ એટલું નાનું છે કે પૃથ્વીના સ્થાનમાં ફેરફાર આપણે કરી શકતા નથી. 11મું ધોરણ. સેમ એવી જ રીતે પરીક્ષણ વીજભાર એટલો નાનો હોવો જોઈએ કે જેથી જે આપણો સોર્સ ચાર્જ છે, જે ઉદ્ગમ વીજભાર છે કેપિટલ ક્યુ, એનું સ્થાન જળવાઈ રહે. એટલા માટે પરીક્ષણ વીજભાર નાનો લેવો જોઈએ. ઓકે, આગળ જોઈએ. વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર હતું એમાં ક્યાંય પરીક્ષણ વીજભાર છે નથી આવતો. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે લખીએ છીએ, E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0, જેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ વીજભાર, છેદમાં આર સ્ક્વેર. ધ્યાન રાખજો મારા શબ્દ પર, જેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ વીજભાર, છેદમાં આર સ્ક્વેર. આમાં કશે પણ પરીક્ષણ વીજભાર આવતો જ નથી. પછી સદિશ રાશિ છે એટલે 3 પરિમાણમાં છે, એટલે કે કોઈ સ્ત્રોત વીજભાર ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે પરીક્ષણ વીજભારથી તો કેવું છે, સ્વતંત્ર છે. અને વિદ્યુત ક્ષેત્ર છે 3 પરિમાણમાં છે, એટલે કોના પર આધારિત છે, અંતર આર પર આધારિત છે. બરાબર. ઓકે, ધન વીજભાર વડે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં અને ઋણ વીજભાર માટે ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં હોય છે. એ આપણે મેળવી શકીએ. જો ઇઝીલી જો મારો વીજભાર છે આ ધન વીજભાર છે, આ એની આસપાસનું ક્ષેત્ર છે, મારે વિદ્યુત ક્ષેત્રની દિશા જતી હોય તો હું શું કરું, તો એક હું પરીક્ષણ વીજભાર રાખું. મેં ધન વીજભાર લીધેલો છે, પરીક્ષણ વીજભાર તો હંમેશા કેવો હોય, ધન જ હોય. તો આમના પર બળની દિશા કઈ હશે પરીક્ષણ વીજભાર પર? અપાકર્ષી બળ. જો હું પરીક્ષણ વીજભાર અહીંયા રાખું તો અપાકર્ષી બળ, પરીક્ષણ વીજભાર કશે અહીંયા રાખું તો અપાકર્ષી બળ. તો ધન વીજભાર માટે દિશા કઈ મળી વિદ્યુત ક્ષેત્રની? બહારની તરફ મળી. પરંતુ તમે એવું વિચારો કે મારો વીજભાર આ ધનનો હોત અને ઋણ હોત તો? અહીંની આસપાસનું ક્ષેત્ર છે, હું અહીંયા કોઈ બિંદુએ પરીક્ષણ વીજભાર રાખું તો પરીક્ષણ વીજભાર તો હંમેશા ધન જ હોય. તો માઇનસ કેપિટલ ક્યુ કઈ દિશામાં બળ લગાડશે? વિજાતીય બળ છે, આકર્ષી. અલગ અલગ બિંદુએ મૂકો, આકર્ષી આકર્ષી, અંદર તરફ ફેરો. કઈ દિશા મળી? અંદરની તરફ. તો આપણે એ જ તો વાત કરી, બરાબર ને, કે ધન વીજભાર માટે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં, જ્યારે ઋણ વીજભાર માટે ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં હોય છે. અંતર આર પર આધારિત છે, આગળ ડિસ્કસ કરી ગયા એ મુજબ આર પર આધારિત હોય અને તમે અંતર જ સમાન રાખો તો, એટલે કે મારી પાસે એક વીજભાર છે કેપિટલ ક્યુ. હું તમને એવું કહું કે આ વીજભારથી 5 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો, 5 જ, દરેક દિશામાં 5. મારી પાસે 3D માં ડાયાગ્રામ દોરી શકાય એવી ફેસિલિટી નથી, 3 પરિમાણમાં તમારે વિચારવું પડશે. મેં તો ખાલી એક સમતલમાં સ્ક્રીનમાં દેખાડ્યું છે, એવા જ બહાર તરફ અંદરની તરફ. તો તમને આ સમાન અંતરનો એક શું મળે, એક ગોળો મળે, ગોળીય કવચ મળે. આ ગોળીય કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? સમાન. હા, દિશા કેવી હશે? અલગ અલગ. જે તે સપાટીએ જે તે બિંદુએ લંબ દોરો એ દિશામાં મળે. બરાબર. તો આપણે એ જ વાત કરી અહીંયા કે વિદ્યુત ક્ષેત્ર અંતર આર પર આધારિત હોવાથી સમાન અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું માન એક સમાન છે. આમ ગોળાના કેન્દ્ર પર મૂકેલ બિંદુવત વીજભારના લીધે ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું મળે. સ્ટુડન્ટ,
क्लास नोट बनावी, थियरी लखवी, प्रश्न हूँ बोलूँ जो ए मुजब लखवा, जेथी एग्जाम टाइम पर रीडिंग वक्त सारूँ पड़े। जारे पण डाउट लगे वीडियो बीजी वक्त रिपीट करीने जुओ, बे वक्त वीडियो जुओ तो वधु ख्याल आवे। टेक्स्टबुक पण साथे राखो जेथी कोई पण डाउट थाय तो तमे नीचे कॉमेंट में पूछी शको। नेक्स्ट जो विद्युत भारों तंत्र ना लीधे विद्युत क्षेत्र। विद्युत भारो एक वीज भार नहीं, एक करता वधारे वीज भार होय तो शू? जेवी रीते तंत्र में बे वीज भार पर लगता बल नी वात करता था तो वांधो नहोतो, जो वीज भार वधारे होय तो आपणे शू कर्युं तुं? बळो नो सदिश सरवाळो। एवी ज रीते जो मारी पासे तंत्रमां एन वीजभार होय अने मारे कोई बिंदुए विद्युत क्षेत्र शोधवुं छे तो शुं कराय? संपातपणाना सिद्धांतनो उपयोग कराय, एटले के सदिश सरवाळो करवो पड़े। सदिश सरवाळो करवा माटे आपणे शुं जोशे? स्थान सदिश जोशे, बराबर। धारो के मारी पासे बहु बधा वीजभार छे, जेने आकृति में मैं चार वीजभार छे ए दर्शावेला छे। तमारी समजण माटे हूँ टेक्स्टबुक ना डायग्राम में नानो एवो चेन्ज करूँ छू। यामाक्स पद्धति छे ए आपणे लई लईए। क्यू वन वीजभार नो स्थान सदिश छे जे आर वन, क्यू टू वीजभार नो स्थान सदिश छे जे आर टू, क्यू थ्री वीजभार नो स्थान सदिश छे आर थ्री, क्यू फोर वीजभार नो स्थान सदिश आर फोर, एंड सेम वे पोजिशन वेक्टर ऑफ पॉइंट पी जे बिंदुए विद्युत क्षेत्र शोधवुं छे एनो स्थान सदिश छे ए छे आर पी। मारे आ स्थान सदिश दर्शावानी जरूर नहोती एटला माटे हूँ एमने करी नाखू। समझवो होय तो पाछळ वीडियो पुश करी तमे समझी शको। आ Q1, Q2, Q3 અને Q4 ના લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું એ મારે શોધવું છે। જેવી રીતે આપણે સ્વતંત્ર બળ શોધીને બળોનો સદિશ સરવાળો કર્યો એવી જ રીતે બધા વીજભાર ધન છે 1 થી 4 અને P બિંદુએ તો ઓબ્વિયસલી પરીક્ષણ વીજભાર એ તો ધન જ હોય। અપાકર્ષી બળ E1, 2 ના કારણે અપાકર્ષી બળ E2, 3 ના કારણે પણ અપાકર્ષી બળ E3, 4 ના કારણે પણ અપાકર્ષી બળ E4, બધા જ બળ અને એની દિશા મેળવીને વિદ્યુત ક્ષેત્ર જે આપણે મેળવી લીધા, પછી શું કરવાનું? સદિશ સરવાળો। સબા જે વાપરતા ગયા અને સદિશ સરવાળો છે એ કર્યો। તો પહેલા તો P બિંદુએ હું E1ના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધી લઈશ, K એટલે કે 1/4π0 જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું હોય એ વીજભાર। શબ્દ સમજો, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું હોય એ વીજભાર છે આપણો ક્યુ છે, ક્યુ વન છે, છેદમાં આર વન પી સ્ક્વેર એટલે કે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તે બિંદુનું જેના કારણે વિદ્યુત ક્ષેત્ર છે ત્યાંથી અંતર એટલે કે ક્યુ વન થી પી સુધીનું અંતર છે એ છે આર વન પી, અને એની દિશા એક થી પી તરફ એટલે કે આર વન પી કેરેટ। એવી જ રીતે ઈ ટુ મેળવી લેવાનું, એવી જ રીતે ઈ થ્રી, ઈ ફોર, ઈ ફાઈવ અપ ટુ ઈ એન, પછી શું કરી લેવાનો એમનો? સદિશ સરવાળો। તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ શોધી શકાય। એમસીક્યુ માટે એક વાત, વિદ્યુત ક્ષેત્ર જો બિંદુવત વીજભારનું હોય તો એ અંતર સાથે કેવી રીતે આધાર રાખે છે? અંતર સાથેનો આધાર છે એ છે ઈ ચલે છે 1/r² બાકીના બધા જ પદો અચળ છે। જુઓ 1/4π0 અચળ, ક્યુ વન જેના કારણે વિદ્યુત ક્ષેત્ર છે એ તો અચળ જ રહેવાનું, આ તો અચળ જ રહેવાનું, ક્યુ વન અચળ, બદલાય શું? માત્ર આર અંતર, એટલે કે ઈ ચલે છે 1/r² બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે। તો એમસીક્યુ માટે આ વાત છે યાદ રાખવી, તંત્રનું વિદ્યુત ક્ષેત્ર સદિશ સરવાળો કરીને મેળવી શકાય। માત્ર સમજૂતી માટે સમજવું, એમને વિડીયો એક વખત પાછો જોવો, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે।
गुरुत्व क्षेत्र साथे छे अथवा गुरुत्व क्षेत्र की तीव्रता टॉपिक आपणो हतो एमनी साथे छे एमने सरखावो। तो आजना वीडियो में मात्र आटलू ज जोता रहो ई साइंस प्लस। थैंक यू।